માંડવી જૈનપુરી ખાતે ભાજપ પરિવાર દ્વારા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. માંડવી જૈનપુરી ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા મતદારો સાથે ભાજપ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે રાજકોટ આગ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છ લોકસભાની બેઠક પર ત્રીજી વખત વિજય થયેલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ હેટ્રિક કરતા ભાજપ પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ માંડવી તાલુકા તેમજ શહેર ભાજપ પરિવાર સાથે મતદારોનો આભાર વિનોદભાઈ ચાવડાએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ સંઘાર, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી સહિત માંડવી શહેર તેમજ તાલુકાના હોદ્દેદારો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ તો તમારા માધ્યમથી હું કચ્છ મોરબીની જનતાનો આભાર માનું છું, ધન્યવાદ કરું છું, એમને શુભકામનાઓ પાઠવું છું અને આભાર દર્શન માટે દરેક તાલુકામાં અમે જઈ રહ્યા છીએ. આજે અમે માંડવી શહેર અને તાલુકાના સૌ મતદારો અને લોકોનો આભાર માન્યો છે. અમારા કાર્યકર્તાઓને પણ અભિનંદન આપ્યા છે, એમનો પણ આભાર માન્યો છે. અનેક સામાજિક સંસ્થાઓ, સમાજના આગેવાનો, અલગ અલગ સંગઠનો, જે જે લોકોએ આ ચૂંટણીની અંદર એમનો સાથ અને સહકાર મળ્યો હતો, આજે જંગી જે બહુમતી લીડ ભારતીય જનતા પાર્ટીને કચ્છની અંદર ત્રીજી વખત જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે તમારા માધ્યમથી હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારા માંડવી શહેરના અને માંડવી તાલુકાના સૌ લોકો, જનતા, મતદારો અને અમારા કાર્યકર્તા આગેવાનો સૌનો આભાર માનું છું. સૌથી પહેલાં તો કચ્છની પ્રજા અને માંડવી તાલુકાની પ્રજાને હૃદયભાવથી હું એમનો આભાર વ્યક્ત કરીશ કે તેઓએ ત્રીજી વખત આદરણીય વિનોદભાઈ ઉપર વિશ્વાસ રાખી અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરી એકવાર મોદી સરકાર અને ભારતીય જનતા પાર્ટીની સરકારને અવસર આપ્યો છે અને વિનોદભાઈને બહુ જંગી બહુમતીથી જ્યારે કચ્છની અને મોરબીની પ્રજા અને ખાસ કરી માંડવી તાલુકાની પ્રજાની જે સહયોગ કર્યો છે ને જે સહકાર આપ્યો છે, જે મતદાન વિનોદભાઈની તરફેણમાં કરે છે, એ બદલ તાલુકાની અને નગરની પ્રજાનો હૃદયભાવથી હું આભાર વ્યક્ત કરું છું અને એમને ખૂબ અભિનંદન પાઠવું છું. આ વિષય ઉપર હું એટલો કહીશ કે દરેક યુદ્ધ, દરેક ચૂંટણી એની લડવાના દિશાઓ અલગ અલગ હોતી હોય છે, પણ વિષય સાચું છે, ચિંતનની જરૂર છે. તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી આ વિષય ઉપર ચિંતન કરશે. ભારતીય જનતા પાર્ટી તો જ્યારે બે સીટ હતી એમાંથી આજે ભારતીય જનતા પાર્ટી આટલી ત્રીજી વખત જ્યારે કેન્દ્રમાં પોતાની સરકાર બનાવી રહી છે તે ચિંતન કરશે અને આવનારા સમયમાં આ વિષય ઉપર અમે ચિંતન જરૂર કરશું.